खजूर ने प्योर खजूर ने चटनी वापरी थी तो एने हूँ 51,000 इनाम नो जाहरात मैं पहला पण करेले छे एना साथे हूँ बंधायेलो छू। पहला हूँ बाइक लेने उभो रहतो बाइक माथी आ 4-5 महीना थी लारी करी छे ने जे राजकोट नी चटनी रसिक भाई चटनी कहे छे ई पण गमे यहाँ वस्तु खाओ हारी खाओ। भाई चेतन भाई नू तमारा जे यूट्यूबर जे कई मारे नाना नाना फूड वेन्डर नो जे तमे सपोर्ट करो छो એના વખતથી હું દિલથી મારા લારી ઉપર આવ કરું છું। ખજૂરની આમની જે ચટણી છે ને એમાં ગેરંટી આપે છે કે કોઈ પણ ભેળસેળ સાબિત કરી બતાવે ને તો 50,000 રૂપિયાનો ઇનામ। મોલ વતન જેસર ભાવનગર જિલ્લો એટલે એને અમને જો અમુક એમ કહેતા કે ભાઈ નથી આ આ રહા છે નહીં જતા આવો કમેન્ટ એને અમુ નહીં જોવો કોઈ એવો માણસો હોય જ તે સીતાજીને જો બબ્બે વાર અગ્નિ પરીક્ષા દેવી પડતી હોય રામાયણમાં ત્યારે માણસો આવા હતા જ। એકદમ પ્યોર ચટણી અને ગરમા ગરમ ઘૂઘરા તમે ગમે ત્યારે આવશો ને ઘૂઘરા તમને એકદમ ગરમ જ મળશે। 4:30 પછી તમે આવશો ને તો પણ એક પીક ટાઈમ છે અને બપોરે 12:30 પછી આવશો ને તો પણ એક પીક ટાઈમ છે અને હાઈલી રિકમેન્ડેડ કરું છું સ્પેશિયલી કિરણ ચોક પર વરાછામાં। સો હેલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ। ફરીથી આપણે આવી ગયા છે સુરતમાં અને સુરતના મસ્ત ઘૂઘરા મળે છે ભગવતીના ઘૂઘરા। આજે તમે સ્ટાર્ટિંગમાં ચોક જોયો ને એ કિરણ ચોક છે વરાછા એરિયા કિરણ ચોક લેન્ડમાર્ક છે અને એમાં ભગવતીના ઘૂઘરા બપોરના 12 વાગે ચાલુ થાય છે। ઘૂઘરાવાળા ભાઈ આવે ને એટલે એની પહેલાં તો એવું સમજો કે લોકો વેઇટિંગ કરતા હોય છે આજુબાજુમાં એટલા ફેમસ ઘૂઘરા છે જામનગરના પ્રખ્યાત ઘૂઘરા એવું કરીને એમણે ઉપર બોર્ડ મારેલું છે। આ જે ઓનર છે તે પ્રોપર ભાવનગરના છે પણ એમના જે કાકા હતા એ જામનગરના હતા અને ધીરે ધીરે એમણે બિઝનેસ કઈ રીતે જામનગર સાઈડથી અહીંયા લાવ્યા એ દરેક વસ્તુ આપણે આજે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું। તો ચાલો આવી જાઓ। ખજૂરની પ્યોર ખજૂરની ચટણી વાપરી છે પ્યોર ખજૂરની ચટણી। હા હા વાહ આમ જોવા જાવ તો રોજની આશરે કેટલા લીટર તમે 15-20 લીટર ચટણી વહી જાય છે આખો દિવસ 15-20 લીટર। અને ઘૂઘરા છે તે તમે ક્યાંથી તળીને લાવો? મારા ઘરેથી તળીને લાવું છું સેઠ અને મારા પત્ની ગરમા ગરમ બનાવી અને અહીંયા દેખાય અહીંયા લઈને આવે છે એમાં વધારે જો વધારે કોઈ મહેનત કરતો હોય તો મારા વાઇફનો સપોર્ટ સારો છે કે જે મારી કરતાં વધારે મહેનત કરે। સૌ પ્રથમ ભાઈ ચેતનભાઈનું તમારા જે યુટ્યુબર જે કંઈ મારે આ નાના નાના ફૂડ વેન્ડરોનો જે તમે સપોર્ટ કરો છો એના વખતથી હું દિલથી મારા લારી ઉપર આવ કરું છું અને ધન્યવાદ આપું છું આપને કે જે આ નાના નાના ફૂડ વેન્ડરનો તમે સપોર્ટ જે કરો છો ભાઈ સંતોષભાઈ ચેતનભાઈ અને મારા ત્રણ દીકરીઓ છે એટલે ઘરે ને ઘરે બધા બનાવે છે મારા વાઈફ અને અહીંયા ફોન કરું એટલે તરત તળી અને અહીંયા ગરમા ગરમ લાવે છે અને ગ્રાહકને સારું ખોરાવવું એ આપણો પહેલેથી મારો ધ્યેય છે। કોઈ મારી ચટણીમાં શેઠ મેં પહેલાં ભાઈની ચેનલમાં કીધેલું છે મારી ચટણીમાં કોઈ ભેળસેળ સાબિત કરે કોઈ શરીરને હાનિકારક કોઈ કેમિકલ તો એને હું 51,000 ઇનામનું જાહેરાત મેં પહેલાં પણ કરેલી છે એના સાથે હું બંધાયેલો છું મારી કોઈ પણ ચટણીમાં। ઓકે અને એક ડીશમાં 2 ઘૂઘરા આપો છો? હા અને અત્યારે મોંઘવારી ખજૂરને હું પ્યોર ખજૂરની બનાવું છું એટલે મને સસ્તું પરવડતું નથી સારી વસ્તુ બનાવું છું એમ। હવે આપણે 2 ઘૂઘરા અને એને વચ્ચેથી કટ કરીને હા વચ્ચેથી કટ કરી અને મોટી સાઈઝના ઘૂઘરા છે આ ઘૂઘરાની અંદરનો જે મસાલો છે આમાં 18 જાતના મસાલા મેં ભેળવેલા છે અને હારા પડતા આ બધા કસ્ટમર જાય ભાઈના હા કે જેના થકી આજ હું પહેલાં હું બાઇક લઈને ઉભો રહેતો બાઇકમાંથી આ 4-5 મહિનાથી લારી કરી છે પણ જાયભાઈ કસ્ટમરના જાય પ્રેમભાવના હિસાબે આ મારી લસણની ચટણી છે ખાટી ચટણી છે। અચ્છા ખાટી ચટણી હા એટલે જે રાજકોટની ચટણી રસિકભાઈ ચટણી કહે છે એ રસિકભાઈની ચટણી
આ મારી પ્યોર ખજૂરની ચટણી છે, ગેરંટી વાળી, 50,000 ના ઇનામ વાળી ચટણી. હા બસ બસ, હા આમાં તમે જો આ ખજૂર તમને લાઈવ પેસી જોવા મળશે. હા ખજૂરનો પીસ છે, દેખાય છે. હા વસ્તુ હારી ખવડાવી, કોઈ 5 રૂપિયા આમાં જોવું એવું કોઈ નહીં કરવું, પણ ગમે અહીંયા વસ્તુ ખાવ, હારી ખાવ. આ એના ઉપર સેવ, આ કાંદા, આ એની ઉપર શિંગદાણા. તમારે 25 રૂપિયામાં આખી ડીશ ભરાઈ જાય એવું કોઈ નહીં કે વસ્તુ નબળી ખરાવી, સસ્તી ખરાવી, નાનું. આ મારો પોતાનો બનાવેલો ગરમ મસાલો, ચાટ મસાલો. સાદા ઘૂઘરાની 25 રૂપિયાની ડીશ. હા અને ઘૂઘરાના 45 રૂપિયા છે. મસાલા ભાવ છે એના 15 રૂપિયા ડીશ છે, બે નંગ. કસ્ટમર આવી ગયા છો? આપણે બે છે ને કસ્ટમર, અહીંયા ચાલુ ને ચાલુ જ હોય છે. એમને રેગ્યુલર કસ્ટમર અમુક ચાલુ ચાલુ જ હોય છે. કેક આપો ને જી સર, હાલો બનાવી દો સર. મારું મૂળ વતન જેસર, ભાવનગર જિલ્લો, પણ મારા કાકા જામનગરની બાજુમાં લાલપુર છે, ત્યાં ગામડું છે, ત્યાં રહે છે. તો એને આજથી 5-6 વર્ષ પહેલાં સારણગાંઠનું ઓપરેશન કરાવવાનું હતું. મને કે ભાઈ અહીંયા હાડિયું, મારે બે દીકરીઓ હાડિયોનું કરે છે, એમાં મંદી હતી, એટલે મને કે ભાઈ તું અહીંયા ભાઈ મારે ઓપરેશન કરાવવું છે, મોવા પાસે વડલી, એટલે તું ધંધો શીખી જા અને મારે તારી દીકરીવાળું ઘર છે, નાના નાના છોકરા છે, તો તું ધંધો શીખી જા. એટલે હું અહીંથી પછી જો 2-3 મહિના જ્યાં રહ્યો એનો ધંધો સંભાળ્યો, અને એ ઓપરેશન કરે આરામ કરે, એટલે આપણે થોડા દિવસ પછી ત્યાં એનો ધંધો સંભાળવો પડે. પછી હું આવી અને અહીંયા ધંધો સેટ કર્યો મેં. પછી આ મારા શિંગદાણા જુઓ તમે, છૂટા મસાલા વગેરે ભરપૂર, આમ તમને ટેસ્ટ એવો લાગે કે એનો કોઈ. પછી આપણે આ લસણની પ્યોર મારી ચટણી છે, એનો ટેસ્ટ અલગ આવે છે ખજૂરમાં. પછી આ ખજૂરની ચટણી છે મારી, એનો ટેસ્ટ અલગ આવે છે. પછી અમુક લોકો એવું સારા મોળા માણસો અત્યારે આ સમાજમાં છે જ, કે ભાઈ કંઈ કમેન્ટ એવી કરતા હોય કે ભાઈ, પણ એની સામું નહીં જોવાનું, મારું એવું કહેવાનું છે. કેમ કે સીતાજીને જો 2 વાર અગ્નિ પરીક્ષા દેવી પડતી હોય રામાયણમાં, ત્યારે માણસો આવા હતા જ, બરાબર. એટલે એની સામું નહીં જોવા, અમુક એમ કહેતા ભાઈ નથી આ રા આ રા છે, નહીં જતા, આવો કમેન્ટ એની સામું નહીં જોવાનું. કોઈ એવો માણસો હોય જ તે, એવું કીધા કરતા હોય, ભાઈ એની સામું નહીં જોવાનું. આપણે આપણું લક્ષ્ય સાધવાનો, બરાબર. વસ્તુ સારી કરો, સારી ખાઓ એવી મારી પહેલેથી ભાવના છે. બરાબર. અને ટાઈમિંગ કેટલા વાગ્યાનો? આપણે બપોરે 12 થી રાતના 9 વાગ્યા સુધીનો ટાઈમ છે મારે. અને ગ્રાહકને સંતોષ થાય નાસ્તો કરવામાં, એ જ મારી એક પરિપૂર્ણ ભાવના છે. 25 રૂપિયાની ઘૂઘરાની ડીશ, જેમાં 3 ટાઈપની ચટણી નાખેલી છે, 2 ઘૂઘરા આવે છે, 1 ઘૂઘરાની સાઇઝ બહુ મોટી છે અને વચ્ચેથી કટ કર્યો છે. ખજૂરની આમની જે ચટણી છે ને એમાં ગેરંટી આપે છે કે કોઈ પણ ભેળસેળ સાબિત કરી બતાવે ને તો 50,000 રૂપિયાનું ઇનામ. એટલે ભેળસેળ તો હોય જ નહીં, એકદમ પ્યોર ચટણી અને ગરમા ગરમ ઘૂઘરા. તમે ગમે ત્યારે આવશો ને ઘૂઘરા તમને એકદમ ગરમ જ મળશે. ઘૂઘરાની ઉપર 3 ચટણી નાખી છે, આપણે વાત ડિસ્કસ કરી. એની ઉપર સેવ છે, ડુંગળી છે અને આ મસાલા સિંગ નાખી છે. ચાલો ફાઇનલી ભગવતીના ઘૂઘરા. આમની 3-3 ચટણીનો ટેસ્ટ તમને પ્રોપર લાગશે. જે પેલી રાજકોટની ચટણી એમણે કીધી ઓનરે, રસિકભાઈની ચટણી, તો રસિકભાઈની ચટણી થોડી ઘણી તમને આમ ફટાસ પકડાતી હોય ને એવું લાગશે. ઇવન આમની જે ખજૂરની ચટણી છે, ખજૂરની ચટણીનો તો ટેસ્ટ ભાઈ ગજબનો છે. અને લસણની ચટણીનો ટેસ્ટ તમને, લસણનો ટેસ્ટ થોડોક દબાયેલો લાગશે, પણ આ બે ગજબનું કોમ્બિનેશન છે. એકદમ ફ્રેશ ઘૂઘરા, ક્રિસ્પી ઘૂઘરા તમે કહી શકો, ઉપરનું લેયર મસ્ત ક્રિસ્પી છે. ઘૂઘરા અને સમોસામાં ડિફરન્સ હું તમને કહું. સમોસાની અંદર માવાની અંદર કારીગરી કરવામાં આવે છે, જ્યારે આમાં માવો સિમ્પલ રાખવામાં આવે છે, આમાંની ઉપર ચટણીની કારીગરી હોય છે. એ ઘૂઘરા અને સમોસાનો ડિફરન્સ, મેઇન વસ્તુ ડિફરન્સ એ છે. બાકી શેપમાં ડિફરન્સ તમે ગણી લો. આ જગ્યાએ જરૂરથી આવજો. હવે લોકેશનની વાત કરી દઈએ ને, આ છે સુરતનો કિરણ ચોક, વરાછા એરિયા. કિરણ ચોક પર તમે આવશો, ભીડ દેખાઈ જશે ભગવતીના ઘૂઘરાની, અને હાઈલી રિકમેન્ડેડ કરું છું સ્પેશિયલી.
किरण चौक पर वराछा में। चलो आ साथ फरी एक नवा वीडियो में मिलीशू।